સૌને ભાવથી જઈશું. વાલા ભક્તો, શરણાગતિ વિશે આપણે ઘણા દિવસ બહુ સરસ સરસ વાતો, પોઈન્ટ, જ્ઞાન ડીપથી સમજ્યા. જોકે અમાનું અત્યારે કાંઈ યાદ હોય તો ખબર નહીં, પણ થોડી એની સ્મૃતિ થાય એવું એક કીર્તન આપણે ભાવથી ગાઈ. અબ સોંપ દિયા ઇસ જીવન કા, અબ સોંપ દિયા ઇસ જીવન કા, સબ ભાર તુમારે હાથો મે, સબ ભાર તુમારે હાથો મે. ગુજરાતી. હવે સોંપી દીધો આ જીવનનો, હવે સોંપી દીધો. શરણાગતિની કથા સાંભળ્યા પછી હવે સોંપી દીધો આ જીવનનો બધો ભાર તમારા હાથમાં, બધો ભાર તમારા હાથમાં. ભાષ્યકારને એક બડા પ્યારા શબ્દ લખી દીધા હતા, ભરન્યાસ, કર્તૃત્વ કા બોજ અપને પતિ પરમાત્મા કો દે દીજીએ, આપ અકર્તા હોકર ખેલો. અબ સોંપ દિયા ઇસ જીવન કા, અબ સોંપ દિયા ઇસ જીવન કા, હો જી હો, હો જી હો, અબ સોંપ દિયા ઇસ જીવન કા, સબ ભાર તુમ્હારે હાથો મે, સબ ભાર તુમ્હારે હાથો મે, એ સબ ભાર તુમ્હારે હાથો મે, સબ ભાર તુમ્હારે હાથો મે, હે જી તુમ્હારે હાથો મે, હે જી તુમ્હારે હાથો મે, હે વાલા મારા તુમારે હાથો મે, જીત તુમારે હાથો મે, ઓર હાર તુમારે હાથો મે, ઓર હાર તુમારે હાથો મે, ઓર હાર ભી તુમારે હાથો મે, ઓર હાર ભી તુમારે હાથો મે, અબ સોંપ દિયા ઇસ જીવન કા, અબ સોંપ દિયા ઇસ જીવન કા, સબ ભાર તુમ્હારે હાથો મે, સબ ભાર તુમ્હારે હાથો મે, સબ ભાર તુમ્હારે હાથો મે, આપણાથી ભાર ઉપડશે નહીં માટે દઈ દે. અશ્વસ્થામાએ પાંચ પાંડવોને મારવા પાંચ બાણ છોડ્યા અને વત્રાના પેટમાં રહેલા પરીક્ષિતને મારવા બ્રહ્માસ્ત્ર છોડ્યું, જ્યારે કોઈથી કાંઈ નહોતું થયું. વત્રાના પેટમાં દુખાવો ઉપડ્યો, રહેવાય નહીં એવો પરીક્ષિત પેટમાં હતો, બહુ રડવા માંડ્યો. બા મને બહુ દુખે. સુનતાજી કે આ પીડા ભગવાન સિવાય કોઈ ટાળે નહીં. પછી દ્રૌપદીએ કહ્યું કે પાંચ અતિરથી પતિઓ મારે હતા, એની વચ્ચે હું લૂંટાણી,
માટે આ મુશાળાને ભાલાળાને બધા જે છે ને એનાથી કોઈથી રક્ષા નહીં થાય. પરમાત્માને શરણે જે આ દીકરી, એની સાસુ ગઢા સાસુ બધાએ આ જ ઉપદેશ આપ્યો. પાછી દોડી, હે પ્રભુ, ભગવાન તો હસ્તિનાપુરથી નીકળીને દ્વારિકા જતા હતા. આમ રથ માથે પગ દીધો દારૂક, ત્યાં તો રાડ હંભળાણી, પ્રભુ. પાંડવો બધા ન્યા જતા, ત્યાં તો તીખા પાંચ બાણ આવતા જોયા. પાંડવો તો આમ ધનુષ બનુષ લઈને, ત્યારે ભગવાન કે રવા દો, કંઈ તમારું હાલશે નહીં, કશું પાણી હાલશે નહીં. પછી ભગવાને અંગૂઠા જેવડું સ્વરૂપ લીધું, ઓતરાના ઉદરમાં દિવ્ય સ્વરૂપે ફરતા ફરતા ફેર્યા પરીક્ષિતને. તોય ઘણી આગ લાગી ગઈ હતી, પરીક્ષિતનું મૃત્યુ થઈ ગયું ગર્ભમાં. પછી ભગવાને સુદર્શન ચક્ર મૂક્યું, પાંચ બાણ કાપ્યા અને પેલું બ્રહ્માસ્ત્ર પાછું વાળ્યું. પછી પરીક્ષિત જન્મો પણ મરેલો. આખા પાંડવ વંશનું એક એ બીજ હતું એ પણ નાશ થયું. પછી બહુ બધા રોયા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એમ કહ્યું કે મારી લાઈફમાં હું ક્યારેય ખોટું ન બોલ્યો, કોઈ સ્ત્રી સામે કુદૃષ્ટિ ન કરી હોય, મેં ક્યારેય કોઈ પાપ ન કર્યું હોય તો આ છોકરો જીવતો થાય. પરીક્ષિત હવળ્યો. આવું છે ભગવાનનું કામ. હે જીત તુમ્હારે હાથો મેં, હે જીત તુમ્હારે હાથો મેં, ઔર હાર ભી તુમ્હારે હાથો મેં, ઔર હાર ભી તુમ્હારે હાથો મેં, ઔર હાર ભી તુમ્હારે હાથો મેં. સોંપ દિયા ઇસ જીવન કા, અબ સોંપ દિયા ઇસ જીવન કા, સબ ભાર તુમ્હારે હાથો મેં, સબ ભાર તુમ્હારે હાથો મેં. પાહી મામ શરણાગતોસ્મિ, નિશ્ચય હૈ બસ એક યહી, નિશ્ચય હૈ બસ એક યહી, મેરા નિશ્ચય હૈ બસ એક યહી, મેરા નિશ્ચય હૈ બસ એક યહી, એક બાર તુમ્હે પા જાઉં મેં, 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 અર્પણ કર દું દુનિયા ભર કા, અર્પણ કર દું દુનિયા ભર કા, અર્પણ કર દું દુનિયા ભર કા, અર્પણ કર દું સબ પ્યાર તુમ્હારે હાથો મેં, 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 અબ સોંપ દિયા કિસ જીવન કા, જીવન કા.
कमल का फूल रहे, जो जल में कमल का फूल रहे, जो जग में रहूं तो मैं ऐसे रहूं, जो जग में रहूं तो मैं ऐसे रहूं, जो जल में कमल का फूल रहे, 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 मेरे सब गुण दोष समर्पित हो, शरणागत हो स्वी गुण समर्पित न अवगुण हो, मेरे सब गुण दोष समर्पित 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 हो, किरतार तुम्हारे हाथों में, किरतार तुम्हारे हाथों में, सर्वकर्ता तुम्हारे हाथों में, सर्वकर्ता तुम्हारे हाथों में, अब सौंप दिया इस जीवन का, अब सौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में, ए सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में, है जीत तुम्हारे हाथों में, है जीत तुम्हारे हाथों में, और हार भी तुम्हारे हाथों में, और हार भी तुम्हारे हाथों में, तुम्हारे हाथों में, तुम्हारे हाथों में, जब संसार का कैदी बनूं, जब संसार का कैदी बनूं, मैं कैदी बनूं, मैं कैदी बनूं, जो निष्काम भाव से कर्म करूं, जो निष्काम भाव से कर्म करूं, जो निष्काम भाव से कर्म करूं, समय में प्राण तजूं, अंत समय में प्राण तजूं, फिर 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 अंत समय में प्राण, सब भार तुम्हारे हाथों में, सौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में, है जीत तुम्हारे हाथों में, और हार भी तुम्हारे हाथों में, है जीत तुम्हारे हाथों में, और हार भी तुम्हारे हाथों में, सब भार तुम्हारे, सब भार तुम्हारे हाथों में, तुम्हारे हाथों में।
આ પદમાં કહ્યું એ રીતે જો બધું ભગવાનને સોંપી દઈએ ને તો ભગવાન બધું સંભાળી લે, પણ આપણે ઓલા ડોશીમાની જેમ ગાડામાં બેઠા પછી પણ પોટલું હેઠે મૂકતા નથી, બાપડાને બળદને ભાર ઓછો એમ મૂર્ખના સરદાર છે, અજ્ઞાન જાતું નથી, કરતાપણું મૂકાતું નથી, અહંકારને માન ઝીરો થતું નથી, અને હીરો રહેવાની ઈચ્છા અંદર હેળવેળ હેળવેળ રિયાઝ કરે છે, દાસપણું આવતું નથી, દીનતાને આપણે જાણે બાપે માર્યા વેર છે, નિખાલસતાનો છાંટો નથી, અને ભગવાનને પામમાં હેલી નીકળ્યા છીએ, ખબર નહીં આપણું શું થશે. ભરતા છો સ્વામી નારાયણ, મારા ભરતા છો સ્વામી નારાયણ, મારા આત્મા છો સ્વામી નારાયણ, મારા આત્મા છો સ્વામી નારાયણ, પૂર્ણ પરમાત્મા છો સ્વામી નારાયણ, પૂર્ણ પરમાત્મા છો સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. Swami Narayana.
ना दाता स्वामी नारायण, सुख ना दाता स्वामी नारायण, रक्षण करता स्वामी नारायण, रक्षण करता स्वामी नारायण, दे पोषण करता स्वामी नारायण, पोषण करता स्वामी नारायण, अंदर बाहर स्वामी नारायण, अंदर बाहर स्वामी नारायण, सर्वकर्ता स्वामी नारायण, सर्वकर्ता स्वामी नारायण, सर्वमाच्छोतमे स्वामी नारायण, सर्वमाच्छोतमे स्वामी नारायण, स्वामी नारायण, मने प्यारा स्वामी नारायण, प्यारा ती मने प्यारा स्वामी नारायण, मारा स्वामी नारायण, मारा स्वामी डोरे झूले छे स्वामी नारायण, डोरे झूले छे स्वामी नारायण, जोई मन फूले छे स्वामी नारायण, जोई मन फूले छे स्वामी नारायण, स्वामी नारायण, पढ़ना
विसरिए स्वामी नारायण, मन विसरिए स्वामी नारायण। हे मारा नाथ में भूलू नहीं तुमने, हे मारा नाथ में भूलू नहीं तुमने, हे मारा नाथ हूँ भूलू नहीं तुमने, हे मारा नाथ हूँ भूलू नहीं तुमने। स्वामी नारायण
काल मंडल उभराव। काले आइटम बधी नदी में पड़ी एने एम थियो के महाराज ने 500 परमश नाया छे तो महाप्रसादी नु पानी निर्मल नदी तीर्थधाम उतावली में नाही एना बधा पाप बळी जाय एने जमनु दर्शन नहीं ते आइटम बधी पड़ी पानी में जे खुशबू होती जोई तमे एने पकड़ी राखवा पड़े नहीं तणाई जाय सेन माछला जम तरे छे जो लियो बोलो जी શું બોલશો કથા ચોપાઈ દોહો આપ રહે નિર્માણ નહી હોય કે બહુ દિન આપ રહે નિર્માણ નહી હોય કે બહુ દિન વશીકરણ મંત્ર છે વશીકરણ મંત્ર જગી કે આદિન જગી કે આદિન અને આપી દો ને સન સ્વામી પાસે તમે જાઓ સ્વામીને પગે લાગો સ્વામી પ્રસાદ આપશે બે ચોકલેટ આપશે રાજીવો મોટું કામ કરે છે કરે અશક્ય ને શક્ય રાજીવો મોટું કામ કરે છે કરે અશક્ય ને શક્ય માટે મોટાનો રાજીવો માટે મોટાનો રાજીવો લેવો જોઈએ અવશ્ય લેવો જોઈએ અવશ્ય જી પાછળ મોટાને રાજી કરતા શિયર રાજી થાય તું સળે તળે તળે તું સળે તળે તળે અંતર શાંતિ થાય મંદે મયાવાસે તે ચરે હું ચમી કવિ ચરે મેં કીતે પાલુ રે બીજું બધું પડ્યું મેલો એક જ રાખો તાન બીજું બધું પડ્યું મેલો એક જ રાખો તાન હરિયતી રાજી કરવા છે હરિયતી રાજી કરવા છે ગમે તેમ કરી જ્ઞાન ગમે તેમ કરી જ્ઞાન કાલે અમે રાસ કરીને પછી બેસ્યા હતા ને તો દયાળુ સ્વામી અમને બધું કહેતા હતા એની અંદર દયાળુ સ્વામી એક પોઈન્ટ કીધું હતું જે મને બહુ ગમી ગયો દયાળુ સ્વામી કીધું હતું કે તીર્થમાં કરેલું પાપ પણ અતિ ઘણું થાય અને એમાં કરેલું પુણ્ય પણ અતિ ઘણું થાય એટલે આપણે તીર્થમાં કદી પાપ ના કરવું જોઈએ વાહ મહિમાની ખબર નહોતી તેથી થોડા જ લીધા નામ મહિમાની ખબર નહોતી તેથી થોડા જ લીધા નામ મહિમાની ખબર હોત તો મહિમાની ખબર હોત તો નામ લેત આઠું જામ નામ લેત આઠું જામ રાગ દ્વેષ માન લોભ આદિ દોષો જાણે જીત્યા હોય અને ઇન્દ્રિય ઉપર સંપૂર્ણ કાબુ રાખ્યો હોય તેને ધર્મવાન ભક્ત કહેવાય જો સુણીએ સંત કદી સુવારે તથાપિ સદભાગ્ય સુજાણ ધારે લે સંત પાસે મુખમાહી ઘાસ કલ્યાણની જો ઉરહય આશ કલ્યાણની જો ઉરહય આશ પરિવાર જો જો સુણીએ સુણીએ નહીં સુળીએ જો સુળીએ બસ એટલું સુધા નહીં ફોળી ઉપર ચડાવે ને જી બોલ કે કાલ સવારની કથામાં આવ્યું હતું કે આપણે કાળી ચૌદશના દિવસે હનુમાનજીને પૂજન કરવાનું અને ગણેશ ચતુર્થીના દિવસે આપણે ગણેશજીનું પૂજન કરવાનું ગણેશ ચતુર્થી ક્યારે આવે ભગવાને કીધું ગણેશ ચતુર્થી ક્યારે આવે ભાદરવા સુદ ચોથ બોલ ભાદરવા સુદ ચોથ કાળી ચૌદશ ક્યારે આવે આસો વદ ચૌદશ આસો વદ ભાદરવા સુદ ચોથ હમણાં ગઈ અને કાળી ચૌદશ હવે આ આસો મહિનામાં આવશે શિબિરમાં શિબિર વખતે હોય તો હનુમાનજીને ગણપતિ દાદાનું પૂજન કરવું કોણે કહ્યું ભગવાન હમણે કીધું આ બેઠા એણે કીધું એટલે આપણે માનવું પડે ને ચાલો
બ્રહ્મ ભાવે હરી સ્મરણ કરવું, આત્મા મારી રૂપને ટરવું, પરસ્પર યાદ રખાવું, પડય જ્ઞાન ભૂલી ન જાવું, પડય જ્ઞાન ભૂલી ન જાવું. થેન્ક યુ. વારા ફરતી ફટાફટ ધાણી બોલે એમ જયારે ભાભા અમારા મંતવ્ય બોલશે ત્યારે બ્રહ્માંડ ઢોલશે, ભગડાટી બોલાવશે. જોજો, વાહ. શ્રવણ કુમાર ગુરુજીએ કાલે વાત કરી હતી દેહ અને દેહના સંબંધીને, તો ખૂબ આપણે રાજી કર્યા, પણ એક આપણા આત્માના સાસા સગા છે એને પરમાત્માને આપણે રાજી કરી લેવા જોઈએ. જેના પોતાના ઇન્દ્રિયો અંતઃકરણ કંટ્રોલમાં હોય એ જ ધર્મવાળો છે. વાહ 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 વાહ. આચાર્ય મહારાજના ધર્મ આવ્યા હતા એમાં આચાર્ય મહારાજને જે ધન ધાન્યાથી દીધું હોય એ વેચી ન શકાય, જૂનું લઈને દઈને નવું લેવું એ વેચ્યું ન કહેવાય. કેમ, જે બ્રાહ્મણનો ધર્મ છે વેચવું નહીં. હાલો, ઇન્દ્રિય અંતકરણ પણ જેને કાબુ સંપૂર્ણ કાબુ મેળવ્યો હોય એ જ ધર્મવાળો જાણવો, અને એ જ વૈરાગવાળો, એ જ વૈરાગવાળો. યસ. ગુરુજીએ કાલે વાત કરી કે જેમ કોળીએ કોળીએ ભગવાન સંભાળી તો યજ્ઞનું ફળ થાય, એમાં સિંહ પ્રસાદીને મોકલે, દાણે દાણે જો ભગવાનની સ્મૃતિ રાખશે તો યજ્ઞનું ફળ. કુંડળ ધામની સિંહ જે ખાય, કુંડળ ધામની સિંહ જે ખાય, દાણે દાણે જગન ફળ થાય. શરત છે, ભગવાનને સંભાળીને જમવાનું પાકું છે ને. આજ હાંજે ટનાટન ને ટનાટન, આજે દરેક રાસોત્સવમાં અમારા ભાભાએ પ્રેમના વારી પાઈને જે ઉછેરી છે, આ હા હા હા, પ્રસાદીની ભૂમિમાં જે ઉગી છે, આ હા હા, સંતો ભક્તોએ જેને પ્રેમથી તોડી વીણીને તૈયાર કરી છે, આ હા હા. અને બીજી એક અદ્ભુત વાત છે કે જેમાં કુંડળની પ્રસાદીની ધૂળ પણ કેટલી અમે હારે હારે ચરણરજ તરીકે મોકલી છે, આ હા હા. એવી જે આ પ્રસાદીની કુંડળ ધામની સિંગ, એમાંથી ધૂળ બધી કાઢીને માથે સોંપડી દેજો ને સિંગ બાફીને પેટમાં સોંપડી દેજો. બેડો પાર. આજની વાત તો અલૌકિક છે, છે છે તે છે જ પુરાણી. કાલે ગુરુજીએ વાત કરી હતી સર્વ દેવોનો આપણે પૂજન કરીએ એમાં જો ભગવાનનો ભાવ રાખીને પૂજા કરીએ તો અનાશ્રય થતો નથી. યસ, ભક્તપણું પૂજી શકાય છે, બધામાં ભક્તપણું પણ પૂજી શકાય છે. જે માણસ દેવ હોય અને કરજ હોય એમાં દટાયેલો હોય, માણસ શાંતિથી ભજન કરી શકતો નથી, અસ્વસ્થ મન રહે એનું. આચાર્યની સ્થાપના એટલા માટે કરીએ કે પરમ એકાંતિક ધર્મની રક્ષણ કરવા માટે અને મુમુક્ષુને દીક્ષા આપવા માટે. ગુડ. આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાપૂર્વક સપાઈ જવું એ શરણાગત છે. જી. તોસ જેવા જે અપમાન કરે તો તેનું સહન કરવું તે સમર્થ છે. ગુડ. કોઈનો અભાવ ગુણ ન હોય, બધા વાલા લાગે, સદા આનંદમાં રહેવાય તો આપણા અક્ષતમાં બેસણા કાયમ ન થઈ જાય. સાબાશ. ગુરુજીએ કહ્યું કે બધા ધર્મો પાળવા એ તલવારની ધાર ઉપર હાલવા જેવું છે. ગુણ બધાના આવે તો દિવસે દિવસે વૃદ્ધિ પામે છે ને તો જ ધામ મળે છે. બરાબર. ઘર લેણું છે એ દુઃખદાયક જેવું છે. લેણું દુઃખનો દરિયો છે. મારા બાપા પાંચમે છઠ્ઠે દિવસે શાક પાંદડું ખાવું, પણ દેવું કરવું નહીં. દેવું કરવા વાળા કેટલાય આપઘાત કરીને મરી ગયા, એ વાત તમે કોઈ બોલતા નથી. હાલો, દિયોળ સ્વામી હાજર કીધું તો અહીંયા જે રહે છે ગાયો ભેંસો લીમડા દાદાઓ છોકરાઓ બધા મોટા જીવ છે. અમે કાલે કુંડળ ધામની સિંગ વિશે શું કીધું તું એ કોને કોક? ગુરુજીએ વાત કરી હતી. અરે આ સિંગ મારા બાબાએ પ્રેમના વારી પાઈને મોટી કરી છે એમ કીધું તું. આ સિંગ પ્રેમના વારી પાઈને બાબાએ મોટી કરી છે. અને આ શ્રીજીવાળી પ્રસાદીની એમાં ઉગેલી છે. આ શ્રીજીવાળી પ્રસાદીની એમાં ઉગેલી છે. માટે અહો ભાવથી આ સિંગ પ્રસાદીની જાણીને જમજો. માટે અહો ભાવ જાણીને આ પ્રસાદીની સિંગ જમજો. અહો ભાવ જાણીને જમજો. અને અને જો ભગવાન સંભાળીને જમશો. જો ભગવાન સંભાળીને જમશો. દાણે દાણે જગન ફળ થશે. દાણે દાણે જગન ફળ થશે. એમ ગુરુજીએ કીધું. એમ ગુરુજીએ કીધું. કેટલું સરસ આવડ્યું. હાલો હાલો. ગ્રસ્તએ જેટલી ઉપજ પ્રમાણે ખર્ચ કરવો, પણ એથી ઉપરાંત ન કરવો, અને જે ઉપરાંત ખર્ચ કરે એને મોટું દુઃખ થાય છે. ત્યાર પછી ગુરુજી કે ધર્મવાળો હોય એનાથી ઇન્દ્રિયો અંતકરણ દબાય છે. સરસ.
ગુરુજીએ બધા ભક્તો માટે સિંગ તો મોકલી પણ જોડે જોડે મીઠું પણ મોકલ્યું અને ગોળ પણ મોકલ્યો. તો એ કુંડળધામનું મીઠું અને કુંડળધામનો ગોળ એકવાર જમે એ જિંદગીભર ન ભૂલે. હાલો, ભગવાને આપણને મોકો આપ્યો છે તો આપણે સેવા કરી લેવી, એમાં પાછે પાણી રાખીએ નહીં. સાબાશ. ચાલો હવે આજ કથા શું આવશે અમે કાલ કહી દીધું હતું. ચાલો, કોને યાદ છે? હા, વિરાણીને આપો. જીવરાજભાઈ વિરાણી. કોને દીક્ષા દેવી? યસ, પાકું. તમને ખબર નથી કોને દેવી? મુમુક્ષુ ને. કોને દેવી? મુમુક્ષુ ને. હર પળ તમે હરી અમારી રક્ષા કરો છો ના, હર પળ હરી તમે અમારી રક્ષા કરો છો નાથ, તેને કારણે ભજન થાય છે, એ જ તેને કારણે ભજન થાય છે, ગવાય છે તવ ગુણ ગાત એ વાલા મારા, ગવાય છે તવ ગુણ ગાત. તમારી ઉપાસના તમે આપી આપ્યા છે આવા સંત, એ જ તમારી ઉપાસના તમે આપી અને આપ્યા છે આવા સંત, આવા ભક્તો મને આપ્યા તમે રાજી થયા છો અત્યંત, પ્રભુજી મારા તમે રાજી થયા છો અત્યંત. વિક્રમ સંવત 2080 આસો સુદ નવમી હરિજયંતિ શનિવાર તારીખ 12/10/2024 શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા ચાલતી સવારની કથામાં ભજન હોલમાં સ્ટેજ ઉપર સિંહાસનમાં બિરાજમાન વરાવાલા મોટા મહારાજ, નાના મહારાજ, નાના મહારાજ, સર્વે પૂજનીય વાલા સંતો ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે હરિજયંતિનો વ્રતનો દિવસ છે, માટે ઉપવાસ કરવાનો, અને આ વ્રતના ઉપવાસને કોઈએ પોતાના પ્રાયચિતના ઉપવાસમાં નાખવાનો નહીં, જુદો રાખવાનો, કેવળ ભગવાનને રાજી કરો. વાલા ભક્તો, આજે આપણે શિક્ષાપત્રી ભાષ્ય કથા ચાલે છે એમાં કથાભાગ 195માં આવ્યા છીએ. આચાર્યશ્રીએ દીક્ષા આપવી કોને? આવો પ્રશ્ન ઉઠાવ્યો ભાષ્યકારે. તો એ તો સ્પષ્ટ છે, મુમુક્ષુવાહ ઇતિ નિર્દેશાત. ભાઈ, દીક્ષા તો મુમુક્ષુ હોય એને આપવી, આવું સ્પષ્ટ લખ્યું છે. મુમુક્ષુવાહ ઇતિ નિર્દેશાત દીક્ષા ગ્રહણે મુમુક્ષા એવ અધિકાર. દીક્ષા ગ્રહણ કરવામાં મુમુક્ષા એવ અધિકાર, મુમુક્ષુપણું જ અધિકાર છે, લાયકાત છે. જો મુમુક્ષા ન હોય તો એને દીક્ષા ન દેવાય. મોક્ષની જેને ઈચ્છા હોય, જેને આત્મકલ્યાણ કરવું હોય, જેને ભગવાનના ધામમાં જવું હોય, જેને ભગવાન મેળવવા હોય, આધિ વ્યાધિ ઉપાધિ જન્મ મરણ વગેરે જે દુઃખના દરિયા એમાંથી છૂટવું હોય, એવા જે હોય એને આચાર્ય મહારાજે દીક્ષા દેવી. આ સામાન્ય દીક્ષાની વાત છે કે જેને કાનમાં મંત્ર આપે છે મહારાજશ્રી એને દીક્ષા કહેવાય, પણ મુમુક્ષુને આપવી આ પાકી વાત છે. મુમુક્ષુ ન હોય, જેને મોક્ષની પડી ન હોય, ખાલી ખોટાના સંપ્રદાયમાં આવીને સંપ્રદાયનો, સંપ્રદાયની ઇમેજનો કે ભોળા ભલા ભક્તો સંતોનો લાભ લેવા જે ઘૂંસવા કરતો હોય એને દીક્ષા ન દેવી. કે સ્વામિનારાયણ સંપ્રદાય છે, ઉજળો સંપ્રદાય છે, આમાં ગરી જાય તો ઉજળા થઈ જાય, આપણો મેલ ઢંકાઈ જાય અને મોટા ગણાય, હારા ગણાય,
આવાજ એટલે ભાગવ લાલચું લાભાર્થીઓ સ્વાર્થીઓને દીક્ષા દેવી નહીં. વળી કોઈ મનમાં એમ માને કે આ સંપ્રદાયમાં આવી જાય તો બહુ રૂપિયાવાળા થઈ જાય, એવા નહીં દીક્ષા ન દેવી. ટૂંકમાં જેને ભગવાનને પામવાની ઈચ્છા હોય એને જ દીક્ષા દેવી. મુમુક્ષુને બુભુક્ષુને દીક્ષા દેવાનું કહ્યું નથી, બુભુક્ષુને દીક્ષા દેવાનું કહ્યું નથી, મુમુક્ષુને દીક્ષા દેવાનું છે. વાત આ પાકી છે. પછી વળી વાત કરી, ન વર્ણ વૈલક્ષણ્યમ ઇતિ વ્યજ્યતે. અને મૂળમાં મુમુક્ષુ શબ્દ કયો છે એનાથી એ બાબત વ્યંજિત થાય છે, એટલે કે સમજાય છે કે મુમુક્ષુતા જ દીક્ષા લેવાનો અધિકાર છે. મુમુક્ષુતા છે તો દીક્ષા આપી દો, પણ વર્ણોની વિલક્ષણતા નહીં. આ ક્ષત્રિય છે માટે દીક્ષા દો, આ બ્રાહ્મણ છે માટે દીક્ષા દો, આ શુદ્ર છે માટે એને દીક્ષા ન દો, આ ગામનો છે એને નહીં, આ શહેરનો છે એને દો, આ રૂપિયાવાળો છે જ દો, આ રૂપિયા વગીનો છે જ નહીં. આવું કાંઈ નથી ભાઈ. મુમુક્ષુ છે યસ તો આપી દો. ગમે તે ગામનો હોય, ગમે તે દેશનો હોય, ગમે તે નાતિનો હોય, કાળો હોય, ગોરો હોય, ગમે તે હોય, ગરીબ હોય, તવંગર હોય, રાજા હોય કે નોકર હોય, મુમુક્ષા એવ અધિકાર હ. મુમુક્ષા જોઈએ. અને મુમુક્ષા નથી કહેતા જેને કલ્યાણની જરૂર નથી, ભૂખ નથી, ઈચ્છા નથી, એ ગમે તે હોય એને દીક્ષા અપાય નહીં. કેમ જે એ દીક્ષા લેવાને માટે લાયક નથી, એને પાત્રતા નથી. કુપાત્રમાં દાન દેવું તે બીજખારામાં બહુ વિવેકી નરને એમ વિચારી જોઉં. કપાતરને ન દેવાય, વિદ્યાય ન દેવાય, દીક્ષાય ન દેવાય, એને સત્સંગમાંય ન લેવાય. મહારાજ કે એવા કપાતરને જો સત્સંગમાં લ્યો તો સત્સંગ બગાડે. અને કદાચ તમને એણે કીધું હોય કે હવે હું સુધરી જઈશ માટે મને લ્યો જ સંપ્રદાયમાં સત્સંગમાં કંઠી બાંધો, એને સત્સંગી બનાવ્યો, પણ સત્સંગી થયા પછી પણ જો કુપાત્રપણું રાખે તો એને સત્સંગમાંથી કાઢી મેળવો, અને જો એને ન કાઢે ને એનો લોભ રાખે તો બીજા સત્સંગને સંપ્રદાયને એની માઠી અસર પડે ને એને લઈને એને વાદે બીજા પણ બગડે. માટે જે અંગને કિળિયારાનો રોગ થયો હોય તે અંગ જો તુરંત કાપી નાખવામાં ન આવે તો બીજા અંગને એનો ચેપને હડો લાગે ને પછી બધું શરીર કાપવું પડે. માટે ફટાક લઈને તરત કુપાત્રને આ સત્સંગમાંથી કાઢી મેળજો, મહારાજે એમ કહ્યું. અને તો તમે એવાને કાઢી મેળો તો જ તમે અમારી સર્વે સેવા કરી એમ અમે માનશું. માટે અમારા દાખલા આમું જોજો, એ વાત સાંભળજો. અને જો તમે અમે કહ્યું એમ કરશો તો તમે ને અમે ભેળા અક્ષરધામમાં રહેશું ને મહા આનંદ માણશું. પણ અમે કહ્યું એમ જો તમે નહીં કરો તો તમારે ને અમારે કાંઈ લેના દેના નથી, તમે તમારે રસ્તે ને અમે અમારે રસ્તે. ત્યારે તમે કહેશો કે અમે અહીંયા આવીને થોડી ઘણી સેવા ભજન ભક્તિ કરી એનું હું અલ્યા ભાઈ, એ તો તમને ગમે તે જન્મમાં ફળ મળશે, કાંઈ તમારું કરેલું એળે નહીં જાય. પણ કુપાત્રને પોષણ આપો ને એને તમે કાઢો નહીં, અને એના સંગાથી બનો અને એની હારે ભળીને તમે એનો બચાવ ખોટે ખોટો કરો તો તમને દોષ લાગે. આમ વાત છે. ઘણું બધું ભગવાને જતન કરીને કહ્યું છે, લખ્યું છે, આપણને હોપ્યું છે, પણ આપણે એ બરાબર ધ્યાન આપીને કરતા હોતા નથી. એ આપણે ખરેખર ભૂલમાં છીએ, ગુનેગાર છીએ. તો દીક્ષા તો મુમુક્ષુ હોય એને આપી, બીજાને નહીં. અને મુમુક્ષુ છે તો પછી એમાં વર્ણ વગેરે જોવું નહીં. ભણેલો હોય તોય આપી, અભણ હોય તોય, મોટો રાજા હોય તોય, ગરીબ ઝૂંપડીમાં રહેતો હોય તોય આપી. મુમુક્ષુ છે યસ આપો. મુમુક્ષુ નથી ના, એને મોક્ષની તો કાંઈ ઈચ્છા નથી. તો હુકામ હુકામ કંઠી પહેરવી છે, આ બધા કહે છે પહેરી. હુકામ મંત્ર લેવો છે તો કે હવે આ સંપ્રદાય હારો છે, આમાં બેસી તો જરા આબરૂવાળા ગણાય, હારા ગણાય, મોટા ગણાય. કોઈ 5 રૂપિયા ધીરે વ્યવહાર નથી થતું થઈ જાય, છોકરા વર્તા નથી વરી જાય. અને આ સંપ્રદાયના ઘણા ભક્તો ભગત જાણીને મદદ બહુ કરે છે, એનો લાભ બેઠો મળી જાય. મોમોક્ષા, હવે મોક્ષા તો ખબર નહીં થતો હોય કે ન થતો હોય, કોને ખબર.
પણ જો આમાં આવી જઈએ અને ગમે એમ કરીને તિલક સાંલો ગોઠવીને એસએમકે નંબર મેળવી લઈએ તો આ બધા ભાવો પછી આપણી બહુ ખબર રાખે, કાંઈ પણ થાય તો પૈસા મોકલે, દાણા મોકલે અને બીજું બધું તો ઠીક, વાયરે વાયરે કાંઈક મોકલતા હોય એ બધું મારા બેટાનું ઘેર બેઠા મળે માટે ઘરી જવામાં. અલ્યા ભાઈ, ન કરવા દેતા એને, ના છે આમાં. મુમુક્ષુનો જ આ સંપ્રદાય છે, મુમુક્ષુનો જ સ્વામિનારાયણ સંપ્રદાય, માત્ર મુમુક્ષુનો છે. કેમ જે આ શ્લોક ચોખ્ખું કહે છે, મુમુક્ષુને જ દીક્ષા દેવી, યાને કે મુમુક્ષુને સત્સંગી પદ આપવું, સત્સંગમાં લેવો, સત્સંગી કરવો, કંઠી બાંધવી, મંત્ર આપવો. માટે આ સંપ્રદાય શાનો થયો? મુમુક્ષુનો. આ સંપ્રદાય મોક્ષ આપવા માટેનો જ છે, અને સ્વામિનારાયણ ભગવાન પણ આ બ્રહ્માંડમાં જીવાત્માને મોક્ષ આપવા માટે આવ્યા હતા, બીજું કાંઈ આપવા માટે આવ્યા નહોતા. એને આપણને એક જ વસ્તુ આપી છે, શું? અક્ષરધામ. અને આપણે બીજું સોટ્યા છીએ, આ જોઈ છે તે જોઈ છે, ઓલું આપણ ઓલું આપણ, પહેલું આપણ ઢીકડું આપણ, લોકડું આપણ. ભગવાન કહેલા, એવું તો બધું કરોડો જન્મથી મેં તને આપ્યું છે, તે ભોગ્યું છે, જાણ્યું છે, માણ્યું છે, મેળવ્યું છે, મર્યો છો, ટળ્યું છે, વળી બીજી વાર જન્મીને વળી મેળવ્યું છે, વળી ગયું છે. એટલે એનું એ જન્મ અને જન્મ મરણ મરવા સારું માગે, મોક્ષ માગવે, મોક્ષ માગ. તારું કલ્યાણ કરવા અમે ધામમાંથી આવ્યા છીએ, તને માયા દેવા નથી આવ્યા, અમે તને અમારી મૂર્તિ દેવા આવ્યા છીએ. આ વાત હતી સ્વામિનારાયણ ભગવાનની. અને આ સંપ્રદાય છે સ્વામિનારાયણ ભગવાનનો, એ માત્ર મુમુક્ષુનો સંપ્રદાય છે. આમાં જેટલા બુભુક્ષીઓ ગરી ગયા છે એ કુપાત્ર છે, એ સંપ્રદાય બગાડે છે, એ બીજા હારાને એ નબળા પાડે છે અને એ ન કરવાના કામો કરે છે, એને લઈને સંપ્રદાય વગોવાય છે. આ સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણનો છે, ગુરુ રામાનંદ સ્વામીએ સ્થાપેલો છે, તે માત્ર આત્મકલ્યાણ સાધવા માટે સ્થાપ્યો છે. આપણા સંપ્રદાયના બધા મંદિરો, બધા દેવો, આચાર્યો, સાધુઓ, મૂર્તિઓ, ગ્રંથો, કેવળ ને કેવળ આત્માને માયા મુકાવીને, અક્ષરધામ પમાડીને દિવ્ય ભગવાનના સ્વરૂપનો આનંદ મેળવવા માટે છે. આ વાત પાકી છે, આને બધા સમજતા નથી. સમજે તો અડધું ફળધું સમજે, ચોખ્ખું સમજતા નથી કે આ સંપ્રદાય માત્ર ને માત્ર મુમુક્ષુનો છે, બીજાનો નથી. કોણ કહે છે? શિક્ષાપત્રી. કોણ આ વાત કરે છે? શિક્ષાપત્રી. શું કહે છે? મુમુક્ષુ દીક્ષા દેવી, બીજાને દેવી નહીં. એટલે આ સંપ્રદાય કોનો થયો? આમાં કોણ આવે? બીજાને તો દીક્ષા જ ન મળે, માટે ક્યાંથી સત્સંગી થાય ને ક્યાંથી આ સંપ્રદાયમાં ગરે, ગરી શકે જ નહીં. માટે સંપ્રદાય શેનો થયો? મુમુક્ષુનો. અને મુમુક્ષુના સંપ્રદાયમાં મુમુક્ષુ ન હોય એવા જે જીવ, એ જો આવી જાય અને એની સંખ્યા વધી જાય તો કેવી માઠી દશા થાય, મને તમે કયો, લ્યો થાય કે ન થાય? એટલે મહારાજે આચાર્યને કહ્યું, પ્લીઝ મુમુક્ષુને દીક્ષા દેવી. શું કીધું? મુમુક્ષુને દીક્ષા દેવી, એને જ કાનમાં મંત્ર આપો. થોડું ચકાસવું તો પડે આને માટે કે આ મુમુક્ષુ છે કે નહીં. વાલા ભક્તો, હવે સવાલ એ ઊભો થયો કે મુમુક્ષુ કહેવાય કોને? શું સવાલ ઊભો થયો? મુમુક્ષુ કોને જાણવો, કોને ગણવો, કોને પૂછવા જવું કે મુમુક્ષુ કોને કહેવાય, કોને માનવો, કોને ગણવો? તો શ્રીજી મહારાજ કે મને જ પૂછો. શું કીધું મહારાજે? હું કહું. શ્રીહરિએ બંને આદિ આચાર્યોને ઉદ્દેશીને મુમુક્ષુના લક્ષણ કયા છે, પણ અહીંયા શિક્ષાપત્રીમાં નહીં તો સત્સંગી જીવનમાં કયા છે? કેમ જે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આ શિક્ષાપત્રી તો અમે સંક્ષેપમાં લખી છે, આનો વિસ્તાર તો અમારા સંપ્રદાયના શાસ્ત્રો થકી જાણવો. માટે આ શિક્ષાપત્રીના કોઈ શબ્દને વિસ્તાર સાથે જાણવો હોય તો ક્યાં જવું પડે? સંપ્રદાયના શાસ્ત્રોમાં. પછી એ સત્સંગી જીવન હોય કે હરિદિગ્વિજય હોય કે ભક્ત ચિંતામણી હોય કે પછી
હરિચરિતામૃત સાગર વગેરે 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 કોઈ પણ ગ્રંથમાંથી આ શિક્ષાપત્રીનું ટૂંકમાં લખેલું હોય ન સમજાતું હોય તો એને વિસ્તારથી સમજી શકીએ છીએ. અને મુમુક્ષુ કોને જાણવો એ વાત શ્રીજી મહારાજે આચાર્યોને ઉદ્દેશીને સત્સંગી જીવનમાં આખો દીક્ષાવિધિ કયો છે ત્યાં કયો છે કે આને મુમુક્ષુ જાણવો. અને એ મુમુક્ષુના 8 લક્ષણ કયા છે? કેટલા કેટલા? આ 8 લક્ષણ જેનામાં હોય એને મુમુક્ષુ કહેવાય ને, એને દીક્ષા દેવી કહેતા, એને કાનમાં મંત્ર કરવો. આ સાધુ થવાની વાત નથી, સાધુ કરવાની વાત જ નથી, આ તમારા હરિભગતની દીક્ષાની વાત છે, જેને સામાન્ય દીક્ષા કહીએ છીએ આપણે. તો તમે કહેશો કે સત્સંગી જીવનમાં એ લખ્યું છે, હા કઈ જગ્યાએ લખ્યું છે? તો શ્રીમદ સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 46 શ્લોક 19 અને 20માં કહ્યું છે 8 લક્ષણ. હું તમને સંભળાવું. સદ સદ વ્યક્તિ વિશ્રાદ્ધ સ્વશ્રેય સાધનોદ્યત સશાસ્ત્રેષુ સુશીલેષુ સસુ ચ પ્રીતિમાન સુધી આસ્તિકો ધર્મનિષ્ઠશ્ચ યમાદ્ભીતશ્ચ સંસૃતેઃ સમાશ્રયેદ ગુરુમ ભક્ત્યા ધર્મવંશ સમુદ્ભવમ. આ 2 શ્લોકમાં 8 લક્ષણ આવી ગયા. હું તમને સંભળાવું. સદ અસદ વ્યક્તિવિત, સાચું ખોટું જાણનારો, પહેલું લક્ષણ. શ્રાદ્ધ એટલે કે શ્રદ્ધાવાળો, ત્રીજું લક્ષણ. સ્વશ્રેય સાધનોદ્યત, પોતાના કલ્યાણના સાધનોમાં ઉદ્યમી હોય. ચોથું લક્ષણ, સદ અસદ વિવેકને બોધ આપનારા શાસ્ત્રોમાં અને સંતોમાં જે પ્રીતિવાળો હોય. અને પાંચમું લક્ષણ, શુદ્ધિ, જે સદબુદ્ધિવાળો હોય, કુબુદ્ધિવાળો નહીં, કેવો? સદબુદ્ધિવાળો. ધીનો અર્થ થાય બુદ્ધિ, ધીનો અર્થ શું થાય? બુદ્ધિ. અને શુદ્ધિ એટલે સદબુદ્ધિવાળો, સવળી બુદ્ધિવાળો. એ પાંચમું લક્ષણ. છઠ્ઠું લક્ષણ છે આસ્તિક. કેવો? આસ્તિક, જે ભગવાનની સંતની વાત વિશ્વાસપૂર્વક માને એવો આસ્તિક હોય. જોયું નથી, સાંભળ્યું નથી, એવું જે ભગવાનનું ધામ અને ભગવાનને ભગવાનના પાર્ષદોને વગર જોઈએ જે દઢતાપૂર્વક સાચું છે એમ માને એવો આસ્તિક હોય. અને હાથમું લક્ષણ છે ધર્મનિષ્ઠ. શું કીધું? એટલે ધર્મનિષ્ઠ. અને આઠમું લક્ષણ છે યમદૂતોથી અને સંસ્કૃતિ થકી બહુ બીગેલો હોય, બહુ બીગ્યો હોય જન્મ મરણથી, જમપુરીથી. આવા 8 લક્ષણ જેનામાં હોય એને શું કહેવાય? શું કહેવાય? મુમુક્ષુ. અને એને શું કરાય? આચાર્ય શ્રીએ કાનમાં મંત્ર આને દેવાય. પણ જો મુમુક્ષુ ન હોય તો ન દેવાય. અઘરું છે ને, ક્યાં ગોતવા જવું બધામાં? તારી શું વળી? શરણે આવ્યો એ પછી બીજું શું કરવું? હાલો થોડીક એની વધારે વ્યાખ્યા કરી. પહેલું લક્ષણ છે સદ અસદ વ્યક્તિવિત, અર્થાત સાચું ખોટું, અસત અને સતના વિભાગને સમજતો હોય. આ સાચું કહેવાય, આ ખોટું કહેવું હોય એવું જે સમજતો હોય. અર્થાત જે અસત છે તે હેય છે, જે ખોટું છે એ ત્યાગ કરવા યોગ્ય છે, અને જે સત છે તે ઉપાદેય છે, કહેતા એ ગ્રહણ કરવા યોગ્ય છે, પકડવા યોગ્ય છે, મેળવવા યોગ્ય છે, પામવા યોગ્ય છે, એવું જે સમજતો હોય. આટલું. પછી સદસદ વ્યક્તિવિત્તમાં આગળ કહે છે, ભાઈ ખોટું ત્યાગ કરવા યોગ્ય છે, સાચું ગ્રહણ કરવા યોગ્ય છે. એમાં શબ્દાદી પંચ વિષયો માયિક વિષયો છે તે અસત છે, માટે એ ત્યાગવા યોગ્ય છે. કેમ જે એમના સેવનથી જન્મ જરા મરણાદિ દુઃખો આવી પડે છે, માટે ખોટા એવા માયિક પંચ વિષયોનો ત્યાગ રાખવો જોઈએ, ત્યાગ કરવો જોઈએ. એવી જેને અંતરમાં ખબર હોય, વ્યક્તિ હોય, મુમુક્ષુ કહેવાય. અને આત્મા અને પરમાત્મા સત છે, કેમ કે એના સેવનથી સકળ દુઃખનો ઉચ્છેદ થઈ જાય છે અને પરમાનંદનો લાભ થાય છે. એવી જેને ખબર પડતી હોય,
એને કહેવાય સદ અસદ વિક્તિવિત. આ એક લક્ષણની મેં વાત કરી. હવે લક્ષણ બીજું હતું શ્રાદ્ધ. શું હતું? લખ્યું છે, તમે લખ્યું હોય તો વાંચો. શ્રાદ્ધ. તો શ્રાદ્ધ એટલે શું? તો કે છે સત અસત વિવેકમાં ઉપયોગી એવી જે શ્રદ્ધા તેણે સંપન્ન હોય. આ સાચું છે આ ખોટું છે એમ જાણ્યા પછી ખોટાનો ત્યાગ કરવામાં અને સાચાને મેળવવા માટે જેને અતિશય અંદરથી ઉમંગ ઉત્સાહ અને ઈચ્છા જાગી હોય એને શ્રાદ્ધ કહેવાય. કહેતા શ્રદ્ધાવાળો. શ્રદ્ધાવાળો એટલે રૂપિયા રળવાની શ્રદ્ધાવાળો નહીં, ખોટું ત્યાગવાની શ્રદ્ધાવાળો ને સાચું ગ્રહણ કરવાની શ્રદ્ધાવાળો. આને મુમુક્ષુ કહેવાય. બે લક્ષણ થયા. હવે લક્ષણ ત્રીજું, સ્વશ્રેય સાધનોદ્યતઃ. એટલે હું ભાઈ? તો કે પોતાના કલ્યાણના સાધનભૂત અમાનિત્વ એટલે કે નિર્માનીપણું, દીનપણું, અદંભિત્વ કહેતા દંભરહિતપણું, નિખાલસપણું, નિષ્કપટપણું આદિક ગુણોમાં સદા જ ઉદ્યમી હોય. આ ગુણો આવી ગયા છે એવું નહીં, પણ આ બધા ગુણોને કેળવવા માટે જે કાયમને માટે ઉદ્યમી હોય, ઉદ્યમ કરવો એને ગમતો હોય, આ ગુણો જેને મેળવવા જ છે, નિર્માનીપણું, દીનપણું, દાસપણું, નિખાલસપણું, આ મેળવવામાં જેને શ્રદ્ધા હોય ને એને માટે ઉદ્યમ કરતો હોય તો એને મુમુક્ષુ કહેવાય. કેટલા લક્ષણ થયા હે બાપાઓ? જોજો પાછા કહેતા ને એ બધું તમારે જોવાનું. હવે કેટલામું આવ્યા? લક્ષણ ચોથું આવ્યા. ચોથું લક્ષણ છે સદ અસદ વિવેકને બોધ આપનારા શસ્ત્રોમાં આ એક, તથા જે સદાચાર પરાયણ સુશીલ અને આત્મા પરમાત્મા રૂપ સત્ય અર્થમાં જ એક નિષ્ઠાવાળા હોય એવા સંતોમાં. આ બેમાં પ્રીતિવાન હોય. શું હોય? હા, ચોથો એટલે કે પ્રીતિવાન હોય. શેમાં પ્રીતિવાન? તો કે આ બેમાં. કયા બે? તો કે એક સદ અસદના વિવેકને કહેનારા એવા શસ્ત્રો, અને બીજું? તો કે બીજા જે સદાચાર પરાયણ હોય, સુશીલ સુશીલ હોય એટલે ખૂબ સારા સ્વભાવવાળા હોય, અને આત્મા પરમાત્મા રૂપ સત્ય અર્થમાં જ એક નિષ્ઠાવાળા હોય. આવા ત્રણ લક્ષણવાળા જે સંતો, એમાં પ્રીતિવાન હોય. સંતોના કેટલા લક્ષણ કીધા? એક સદાચાર, બીજું સુશીલ કે જેનો સ્વભાવ વાળો, અને ત્રીજો પરમાત્મામાં નિષ્ઠાવાળા. આવા જે સંતો એમાં પ્રીતિવાન હોય. શાસ્ત્રમાં અને સંતોમાં જે પ્રીતિવાળો હોય એ ચોથું લક્ષણ. હવે પાંચમું, મુમુક્ષુ કોને કહેવાય એ વાત હાલે છે. એના આઠ લક્ષણોની સત્સંગી જીવનમાંથી હું કાઢીને તમને વાત કરી રહ્યો છું. પાંચમું લક્ષણ છે શુદ્ધિ. બે જ અક્ષરનું. શું છે? શુદ્ધિ. કુધી આમાંનો આલે કુધી. કુધી દીક્ષાને પાત્ર કોણ પાત્ર છે? શુદ્ધિ. ધી એટલે? ધી એટલે હરકું બોલો ને. હા એમ. અને શુદ્ધિ એટલે સવળી બુદ્ધિવાળો, સારી બુદ્ધિવાળો, સાચી બુદ્ધિવાળો. આ પાંચમું લક્ષણ થયું. અને છઠ્ઠું લક્ષણ છે આસ્તિક. આસ્તિક કહેતા શ્રુતિ વિરુદ્ધ શંકાઓ નહીં કરનારો. શ્રુતિ આને કે શાસ્ત્રો, વેદ. વેદની વાતને, શાસ્ત્રની વાતને બેઠી બેઠી માનનારો, એમાં ખોટી શંકા કુશંકા કરે એને આસ્તિક ન કહેવાય. એ માલકોરે પડેલી, ખૂણે ખાચરે અટકીને રહેલી, નહીં ઓળખેલી એવી ભંગાર નાસ્તિકતા કહેવાય. માટે શાસ્ત્રમાં વિશ્વાસ કરનારો હોય એને આસ્તિક કહેવાય, એને દીક્ષા દેવાય. એને શાસ્ત્રમાં વિશ્વાસ ન હોય એવાનું કાન ફૂંકાય નહીં. ધર્મનિષ્ઠા. શું કીધું? હાથમું લક્ષણ ધર્મનિષ્ઠ. માટે જ વેદ બોધિત ધર્મમાં પ્રવર્તેલો હોય. હવે એને ધર્મનિષ્ઠા થઈ ન ગઈ હોય પણ વેદ પ્રબોધિત ધર્મોમાં પ્રવર્તેલો હોય, એટલે કે શાસ્ત્રોમાં કહેલા જે ધર્મો હોય એને પાળવા માટે જે પ્રવૃત્તિઓ હોય એને પાળવાની ઈચ્છા થઈ હોય, હું ધર્મ બધા પાળીશ એવું એને મનમાં થયું હોય,
એવો ધર્મ નિષ્ઠા લેવાનો, ધર્મ પાકી ગયો છે એવો નહીં. ઓકે, હા, કેટલામું આવ્યો? હાથમું. અને હવે આઠમું લક્ષણ ને છેલ્લું, યમદૂત થકી જંપુરીના માર થકી ગર્ભવાસ થકી બહુ ડર્યો હોય. કોઈ રેવું ગારે માને કાળથી એને સોપુઆશીષજી જંગલ વસાવ્યો જોગી, એવું કંઈક છે. આમ જેને રાજ પડી ગયું હોય એવાને દીક્ષા આપી. કેવી સરસ વાત તું કરીશ. કાંઈ કાચું મૂક્યું છે વાલાએ? ન મૂકે. હિન્દુસ્તાની ભગવાન પાકા ભગવાન છે. મુમુક્ષુને દીક્ષા દેવી એટલે ભાઈ મુમુક્ષુ ગણવો કોને? જાઓ સત્સંગી જીવનમાં જુઓ કોને ગણવો. એટલે અહીંયા બતાવ્યું છે મહારાજે, પ્રકરણ ચોથું અધ્યાય 47 શ્લોક 19 એમાં 8 લક્ષણ કીધા છે. આને મુમુક્ષુ કહેવાય, એને દીક્ષા દેવાય. બાકીનાને બધાને જેને તેને દીક્ષા દઈ દઈએ ને તો એ બધો કદડો કૂચો બધો ભેગો થઈ જાય. પછી થોડા હારા હોય એને ઓલ્યા નડે, કાંઈ હરખા નિર્ણય લેવા દે નહીં, હરખું ભજન કરવા દે નહીં, બધા ભેગા થઈને આને બગાડે બગાડે કે ન બગાડે. અને એવાનો તો પ્રથમના 18માં વચનામૃતમાં ત્યાગ કરવાનો કીધો, કાઢી મેલજો એને, કે એની પર દયા ન રાખતા, સ્વાર્થ એનો ન રાખતા. એવા વ્યાજા હોય તો સંપ્રદાય આરામથી હાલશે, બીજા હારા મળશે. નબળા થોડાક વયા જાય ને તો હારા પાછા નજીક આવે, સંપ્રદાયમાં આવે. હવે ઝાઝા હડેલા હોય ને હારો પછી કોઈ ન આવે. આવું થાય ને વાલા? તો આવા જે 8 મુમુક્ષુના લક્ષણો છે, તેણે સંપન્ન એવો જે મનુષ્ય હોય તે ધર્મ વિષય ગુરુનો ભક્તિથી આશ્રય કરે. અને આવા મુમુક્ષુને ધર્મ કુળના ઉત્પન્ન થયેલા ગુરુ આચાર્ય શ્રી કાનમાં મંત્ર આપીને દીક્ષા આપે. હવે ભાષ્યકાર રઘુવીરજી મહારાજ એમ કહે છે કે પંચરાત્રમાં કહ્યું છે કે બ્રાહ્મણાન ક્ષત્રિયાન વૈશાન સશુદ્રાં તત્શ્રિયોપી ચ વિષ્ણુ ભક્તિ રતિન સાધુન દીક્ષયેત વિધિના ગુરુ. શું પંચરાત્રમાં કહ્યું છે? કે બ્રાહ્મણોને, ક્ષત્રિયોને, વૈશ્યોને, સશુદ્રોને અને તેમની સ્ત્રીઓને, આ બધાને તથા ભગવાનની ભક્તિ કરવામાં પ્રેમવાળા સાધુઓને પણ ગુરુએ વિધિ પ્રમાણે દીક્ષા આપવી, આવા બધાને દીક્ષા આપવી. હવે સુનો, દીક્ષા બે પ્રકારની છે. દીક્ષા કેટલા પ્રકારની છે? એક સામાન્ય દીક્ષા અને બીજી મહાદીક્ષા. આ જે બધા લખણની વાત કહી ગયા એ સામાન્ય દીક્ષાની વાત કરી. સામાન્ય દીક્ષામાં તો દીક્ષાર્થીની મુમુક્ષુતા જ અધિકાર છે, એમાં 8 લક્ષણ કીધા એને અધિકાર મુમુક્ષા. પરંતુ મહાદીક્ષા માટે ઘણી વિશેષતાઓ આવશ્યક છે. મહાદીક્ષા માટે તો આનાથી પણ વધારે વિશેષતાઓ હોવી જોઈએ. આવી બંને પ્રકારની દીક્ષા કોને આપવી, ક્યારે આપવી, કેવી રીતે આપવી, આ બધાના ઉત્તર તમારે જાણવા છે. કહો, આ વગેરે અનેક બાબતોના જો તમને પ્રશ્ન થતા હોય તો એની વિસ્તૃત ચર્ચા શ્રીમદ સત્સંગી જીવનના પ્રકરણ 4માં અધ્યાય 46-53માં શ્રી હરિએ પોતે બંને આચાર્યોને ઉદ્દેશીને કહી છે. વધુ વિગત માટે આપ સૌએ સત્સંગી જીવન મેળવી ત્યાંથી સારી રીતે શાંતિથી વાંચીને જાણી લેવું. મદાશ્રિતાનામ સર્વેષ્યામ ધર્મ રક્ષણ હેતવે. દીક્ષા મુમોક્ષવ.
અહીં દીક્ષા આપવાની મુખ્ય વાત છે એટલે દીક્ષા આપનાર તથા લેનાર બંનેની ઓળખાણ બે વિશેષણોથી સ્પષ્ટ કરવામાં આવી છે. એક, ધર્મ રક્ષણ હેતવે ગુરુત્વે સ્થાપિત આપ્યા. આ દીક્ષા દેનારની વાત કરી કે જે ધર્મ રક્ષણના હેતુ માટે ગુરુપણામાં જેને સ્થાપન કર્યા છે એની પાંચ લેવી. હવે દેવા માટે કોને? તો કે મુમુક્ષુ વહા, મુમુક્ષુ હોય એને દેવી, આને દેવી ને આને લેવી. ભગવાન સ્વામિનારાયણનો આશરો જેમણે સ્વીકાર્યો છે એવા સત્સંગીઓના ધર્મનું રક્ષણ કરવાની જવાબદારી એ જોવાના શિર પર મૂકીને ગુરુપદ ઉપર જેમને થાપેલા છે એવા જે આચાર્યો છે એમણે દીક્ષા આપી એમ સૂચવું છે. ગમે એને દીક્ષા દેવા માંડવું નહીં એટલે બીજા સામાન્ય ગુરુઓથી દીક્ષા ન અપાય. આગિના બારો ધંધો છે અને તેની દીક્ષા મુમુક્ષુએ ના લેવાય એ પણ સૂચન છે. કેટલેક સ્થળે આચાર્ય સિવાય કે આચાર્યની આજ્ઞા સિવાય પણ દીક્ષા અપાય છે તે વાસ્તવિક શ્રીજી આજ્ઞા સંમત પ્રવૃત્તિ નથી. તે સાથે સંપ્રદાયના આચાર્યો માત્ર દીક્ષા મંત્ર આપીને જ શિષ્ય વધારે જાય સાંભળો, પણ તેના ધર્મની રક્ષાની જવાબદારી તેના ઉપર સતત રહેલી છે એ પણ એમાં સૂચવાયું છે. મતલબ કે આચાર્ય પદવીમાં ગુરુપદ અને ધર્મ રક્ષાની મહાન જવાબદારી છે, એ બંને રહેલા છે, એનું મહત્વ બરાબર સમજવું ઘટે. એવી જ રીતે દીક્ષા આપવાનું પાત્ર પણ શ્રીજીને આશ્રિત હોય, ઉપરાંત તેને મોક્ષની ઈચ્છા જાગી હોય, અર્થાત સત્સંગના વર્તમાન પાળવાથી કલ્યાણ થશે એવી જેની વૃત્તિ થઈ હોય એવા મુમુક્ષુને દીક્ષા આપવાની છે. મનુષ્ય મુમુક્ષુ થતા પહેલાં સત્સંગના આશ્રિતની પ્રણાલિકા, સમજણ, વર્તન, તેનું ફળ એ બધું જાણી લઈને જ પછી કલ્યાણની ઈચ્છાથી દીક્ષા લેવી જોઈએ. જોયો, મનુષ્ય મુમુક્ષુ થતા પહેલાં, મુમુક્ષુ થાય એના પહેલાં અમુક જાણવું પડે. શું? સત્સંગના આશ્રિતની પ્રણાલિકા, સમજણ, વર્તન, એમાંથી શું ફળ મળે તે ફળ એ બધું જાણી લઈને જ પછી કલ્યાણની ઈચ્છા કરવી એટલે મુમુક્ષા કરવી, અને એવી મુમુક્ષા આવ્યા પછી દીક્ષા લેવી જોઈએ. અને આચાર્યોએ પણ એવા જે મુમુક્ષુઓ હોય તેની હરખી ખાતરી કરીને જ એને દીક્ષા આપવી જોઈએ. ઇતિ શ્લોક 128નું વિવેચન પૂરું થયું. ચાલો ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં શ્લોકની વ્યાખ્યા ભાષ્ય કથા સમર્પિત કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે 129મો શ્લોક આવશે. યથાધિકારમ સંસ્થાપ્યા સ્વે સ્વે ધર્મે નિજાશ્રિતા માન્યા સંતશ્ચ કર્તવ્ય સશાસ્ત્રાભ્યાસ આદરાત. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, માર્યા કલડી ના તારા, હવે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, તમે મળ્યા તો સુખ છે જાજો, મારે હૈયે ભાવી ગયો છું વાલા, અતિ ભાવી ગયો છું વાલા, મને મળ્યો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મને મોટા સં છો હરી મારા, તમે રા
સંત હરિજન ભાઈઓ તેરે સબ હે મુક્ત અનાદિ એહી સો ભાવ અબ ભૂલ ગયે તેહી બ્રહ્મ ભાવે હરિ સ્મરણ કરવું આત્મામાં હરિ રૂપન ધરવું પરસ્પર આ યાદ રખાવવું પળય જ્ઞાન આ ભૂલી ન જાવું પળય જ્ઞાન આ ભૂલી ન જાવું સહજાનંદ સ્વામી મહારાજની જય સર્વે વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ